ચલો ગઈકાલ આપણે વાત કરી હતી ગુણાકાર સોરી સરવાળો બાદબાકી અને ગુણાકારની અંદર ઉદ્ભવતી ત્રુટીની આપણે ચર્ચા કરી બરાબર સરવાળો કરો કે ગુણ સરવાળો કરો કે બાદબાકી કરો પણ ત્રુટીનો હંમેશા શું થાય સરવાળો 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 કરશો કે બાદબાકી કરશો પરંતુ ત્રુટીનો હંમેશા સરવાળો જ થશે ત્યાર પછી વાત કરીએ આપણે ગુણાકારની કે ભાઈ ગુણાકાર કરીએ તો ગુણાકારની અંદર ત્રુટીનો શું થાય કઈ ત્રુટી ધ્યાનમાં લેવાનું ડાયરેક્ટ ત્રુટી લેવાની કે પછી કોઈ ફેરફાર કરવાનો સાપેક્ષ ત્રુટી લેવાની સાપેક્ષ ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટીનો શું કરવાનો સરવાળો ઓકે ચાલો હવે વાત કરીશું આપણે ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ ભાગાકારમાં કઈ રીતે ત્રુટિ ઉત્પન્ન થાય છે એમની ચર્ચા આપણે કરવી છે તો ફરી પાછો આપણે એ વસ્તુ વિચારીએ કે આપણી પાસે અવલોકન હતા તો અવલોકન કયા કયા ત્રુટી એ અને બી અને હું ત્રુટી સાથે દર્શાવું તો શું લખાય એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી રેડી હવે ભાગાકાર કરવો છે તો ભાગાકાર કરી એટલે સમજો કે આપણને પરિણામ મળ્યું ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બાય બી લખાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બાય બી એ એમાં રહેલી ત્રુટી સાથે દર્શાવો તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બી માં રહેલી ત્રુટી સાથે દર્શાવો તો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ઓકે તો ઝેડ ની અંદર લખાય આવું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ચાલો હવે જો હવે ધ્યાન આપજો બરાબર હવે મારી પાસે આ ઉપરનું જે પદ છે ને એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ આ બંને માંથી હું એ કોમન કાઢી લઉં બોલો તો કૌંસમાં શું વધશે આમાંથી એ આપણે કોમન લીધો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા પ્લસ ખાલી જો એક પદ માંથી કોમન ના નીકળે કોમન નીકળે તો બંને માંથી વિચારો માઇનસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા વન જો મેં કોમન કાઢ્યો એ તો આની પાસે એ છે પેલા પદમાં આયા ના હા હા સી બીજા પદમાં એ છે હા એ એ છે એ નથી બીજા પદમાં એ છે નહીં બીજા પદમાં છે પણ કોણ છે ડેલ્ટા એ છે કોણ છે ડેલ્ટા એ બે આ એ એટલે શું અવલોકન અને ડેલ્ટા એ એટલે શું અવલોકન માં રહેલી અવલોકન માં રહેલી
બે સરખા કહેવાય ના ના હા બે સરખા કહેવાય ના ના કહેવાય ને એક એક તમારું અવલોકન છે અને બીજું શું છે અવલોકનની ત્રુટી છે તો હવે પહેલા પદમાંથી તો એક કોમન નીકળી ગયું તો એની જગ્યાએ કેટલા વધે 1 વધે બીજા પદ પાસે એ નથી ખાલી એ નથી તો તમે આવું શીખતા હતા સમજો કે x plus y હોય આમાંથી મારે x કોમન કાઢવો હોય તો હું શું કરું તો પહેલામાંથી x નીકળી ગયો પણ બીજા પાસે x નથી તો અને x વડે ગુણવું પડે ને x વડે શું કરવું પડે ભાગવું પડે હા કે ના કોઈ ફરક ના પડે હવે તમે બે માંથી એક્સ કોમન કાઢી શકો તો એક્સ કોમન નીકળે તો પહેલા પદમાં વધ્યું વન બીજા પદમાં વધ્યું વાય ના છેદમાં એક્સ y ના છેદમાં x હવે પાછું ચેક કરી લો કે આપણો આ પદ આવે છે તો એના માટે શું કરવાનું x ને અંદર ગુણી દેવાનું x ને અંદર ગુણશો તો x plus y into x by x x x cancel આવી ગયું x plus y હવે એવું વસ્તુ જો અહીંયા ચેક કરો તો મારી પાસે પહેલા પદમાં એ છે મેં કોમન કાઢી લીધો પણ બીજા પદમાં એ છે નહીં તો મારે શું કરવું પડશે ને એ વડે ભાગવું પડશે ને કેમ કે જે ગુણાકાર જો જે ગુણાકારમાં લીધો તો આપણે એ તો બહાર કાઢી લીધું છે ફરી વાર જો આખું પદ લખું છું બહાર આવું છે જો પહેલું પદ એ છે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છે ને એને આપણે એ વડે ગુણીએ અને એ વડે શું કરીએ ભાગીએ હવે આ એ કોમન નીકળી જશે બે માંથી તો એ કોમન કાઢી લીધો તો અહીંયા વધ્યું વન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છેદમાં એ થાય આવું પદ સમજ પડી ના સર ના સર ફરી સમજાવો ના સર જો ફરીવાર જો માની લો કે મને મારી પાસે આવું કોઈ પદ છે મેથ્સ ની ભાષામાં હું સમજાવું છું x સ્ક્વેર પ્લસ y છે બરાબર તો મારે બંને પદમાંથી x કોમન લેવા છે તો પહેલા પદમાં x છે પણ બીજામાં x છે હા કે ના ના નથી બરાબર બીજા પદમાં x છે નહીં તો હવે તમારે એવું યાદ રાખવાનું કે જેની પાસે જે પદ ખૂટતું હોય ને એ પદ વડે ગુણી નાખવાનું એ પદ વડે શું કરવાનું ભાગી નાખવાનું સમજ્યા જેની પાસે જે પદ ખૂટતું હોય એ પદ વડે શું કરી નાખવાનું ગુણી નાખવાનું અને એ જ પદ વડે શું કરી નાખવાનું એને ભાગી નાખવાનું ચાલો હવે જો અહીં મારે x કોમન કાઢવા છે હું શું કરું છું પહેલું પદ એમ જ રાખું છું x સ્ક્વેર બીજું પદ છે ને x વડે ગુણ્યા અને x વડે ભાગો આમ કરવાથી સમીકરણમાં કોઈ ફરક પડે ના પડે કોઈ ફરક પડે નહીં બરાબર હવે હવે શું થશે તો કે ભાઈ મારે બંને માંથી કોમન લેવું છે તો હું બંને માંથી કોમન કાઢું આમાંથી x કોમન નીકળી જાય અહીંથી ઉપરનો x કોમન નીકળી જાય તો અહીંયાથી x કોમન કાઢી લો તો અહીંયા શું વધ્યા હજુ એક વખત x વધ્યા અને અહીંયા શું વધ્યું y ના છેદમાં x તો મતલબ શું થયો કે મારે બીજો આ જે બીજું પદ હતું એમાંથી x કોમન કાઢવો હતો તો હું ડાયરેક્ટ એવું યાદ રાખી શકું ને કે જેમાંથી કોમન કાઢવું હોય પણ એની પાસે ન હોય તો શું કરવાનું તો કે એને એના વડે ભાગી નાખવાનું
જેમાંથી તમારે કોમન લેવું છે એની પાસે એ પદ નથી તો તમારે શું કરવાનું તો કે જે પદ તમે કોમન કાઢો છો એના વડે એને શું કરી નાખવાનું ભાગી નાખવાનું કારણ કે જે પદ ગુણાકારમાં હશે એ તો તમે કોમન લઈ લીધું છે પણ જે પદ ભાગાકારમાં છે એ તો એઝ ઇટ ઇઝ રહેશે ખબર પડી હવે સુજલભાઈ હા સર ચલો બીજું કોઈ એવું છે હજુ ખબર ન પડી એવું ખ્યાલ આવી ગયો ને દરેક ને તો હવે જો હવે આપણું આ મેઇન પદ હતું એ આ ઉપરનું પદ છે ને એ જુઓ એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છે આમાંથી હું એ કોમન કાઢી લઉં તો બોલો તો શું લખે ડેલ્ટા એ બાય એ 1 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ માઇનસ ડેલ્ટા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ છેદમાં એ લખાય એ પાછળનું પદ છે જો ડેલ્ટા એ વાળું એની પાસે એ નહોતો એટલે મેં એ વડે શું કરી નાખ્યું એને ભાગી નાખ્યું ઓકે ચાલો છેદમાં બી કોમન કાઢો તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપન બી ડેલ્ટા બી બાય બી હવે હું તમને કોને એ જ વ્યક્તિ બોલશે બધાની મને ચલો આ ડાબી બાજુનું પદ છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z છે બરાબર એમાંથી મારે z ને કોમન કાઢવો છે બોલ ભાઈ મીત રાછડિયા મીત રાછડિયા મીત દીપિકા જો જેટલા જેટલા નામ લઉં છું ને જેના કેમેરા બંધ છે ને એના જ નામ લઉં છું તમે ચેક જોઈ લેજો બરાબર જેના નામ લીધા છે એમાંથી કોઈ અનમ્યુટ થાય તો મને કહેજો શિવમ યસ સર એટલે મને એ તો કે કેમેરો કેમ બંધ છે ક્યાં જતો રહ્યો જવાબ બોલ ભાઈ ચાલ આમાંથી મારે ઝેડ કોમન કાઢવો છે બરાબર ઝેડ મારે કોમન કાઢવો છે તો શું થશે બોલ તો ભાઈ ફટાફટ ઝેડ કાઉન્ટમાં 1 પ્લસ માઇનસ ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ ઝેડ કાઉન્ટમાં 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ ચાલો હવે જો અહીંયા એ છે એના છેદમાં બી છે તો એના છેદમાં બી એટલે કોણ થાય ઝેડ z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a છેદમાં a 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છેદમાં b z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z z z કેન્સલ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ના છેદમાં z 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ના છેદમાં a હવે જે છેદમાં પદ છે ને એને હું અંશમાં લઈ જાઉં છું તો અહીંયા આ કૌંસ છે નીચેનો કૌંસ એ કૌંસની અત્યારે કોઈ ઘાત છે કોઈ ઘાત ના હોય તો કેટલી ઘાત હોય
एक घात हुई आ एक घात छे ने छेद माथी वंश मां लई जाओ तो 1 प्लस और माइनस डेल्टा बी बाय बी यानी माइनस 1 घात लखाई બજો આજે પાછળનો આ પદ છે ને એને હું આની સાથે સરખાવું છું 1 પ્લસ ઓર માઇનસ x એની n ઘાત આના જેવું છે સર 1 પ્લસ ઓર માઇનસ x ની કેટલી ઘાત n ઘાત આવું જો પદ આવે ને તો આને કહેવાય દ્વિપદી પ્રમેય બરાબર એને શું કહેવશું આપણે દ્વિપદી પ્રમેય આ દ્વિપદી પ્રમેયનું સમીકરણ છે 1 પ્લસ ઓર માઇનસ x એની n ઘાત આવે તો આનું સાદુરૂપ કઈ રીતે અપાય તો કે 1 પ્લસ ઓર માઇનસ આ n ઘાત છે ને એને અહીંયા લઈ લેવાનું ગુણાકાર n ઇન્ટુ x 1 પ્લસ ઓર માઇનસ n ઇન્ટુ x પછી ઘણા બધા સ્ટેપ આવશે પણ આપણે એને લખવાની જરૂર નથી કારણ કે આપણે મોટી ઘાત વાળા જે પદ છે ને એને અવગણીએ છીએ એટલે આપણે પહેલા બે જ પદને રાખીએ ખાલી તો સૂત્ર યાદ રહેશે 1 પ્લસ ઓર માઇનસ x એની n ઘાત હોય તેને શું લખાય આ જે છે આવું 1 પ્લસ ઓર માઇનસ x ની n ઘાત હોય તેને શું લખાય 1 plus or minus n into x એટલે વચ્ચે પ્લસ હોય તો પ્લસ લેવાનું માઇનસ હોય તો માઇનસ લેવાનું ઓકે તો અહીંયા આપણી પાસે જે પદ છે ને એમાં ચેક કરી આપણે પહેલા લખી દઈએ 1 plus or minus delta a by a 1 આ માઇનસ છે એને તમે આગળ લઈ જશો માઇનસ છે તમે આગળ લઈ જાઓ પ્લસ ઓર માઇનસ છે એની સાથે માઇનસ 1 ગુણાશે તો માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ 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 ડેલ્ટા બી બાય બી લખાશે એવું 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ ચાલો હવે આપણે એના કાઉન્સ છૂટા પાડીએ વિસ્તરણ કરીએ તો આ 1 એનો ગુણાકાર અહીંયા થશે 1 સાથે અને 1 નો ગુણાકાર અહીંયા થશે ચાલો તો બોલ તો ભાઈ આકાશ આનો વિસ્તરણ કઈ રીતે કરશું આપણે કાઉન્સ છૂટા કઈ રીતે પાડશું મેં કીધું એ પ્રમાણે ખાલી ગુણાકાર જ આપવાનો છે બોલ ભાઈ આ 1 નો 1 સાથે ગુણાકાર કેટલો થયો હે આ 1 છે 1 1 નો તમે 1 સાથે ગુણાકાર કરશો એટલે કેટલા થાય 1 જ થાય બરાબર પછી આ 1 છે 1 નો તમે આની સાથે ગુણાકાર કરો બીજા પદ સાથે તો એની આગળ કઈ નિશાની છે માઇનસ પ્લસ ડેલ્ટા બી ના છેદમાં બી લખાયો બી હા આનો ગુણાકાર કરવાનો આની સાથે અને આનો ગુણાકાર કરવાનો છે આની સાથે થશે ભાઈ હવે ઝડપથી બોલે એટલે ખબર પડે નહીં તો બીજાને પૂછી જાઓ સ્પીડમાં ફાસ્ટ હલો ભાઈ ક્રિશ સોનવાણી સોનવાણી ક્રિશ યસ સર બોલ ભાઈ એનો ગુણાકાર બોલતો થશે કાઉન્સ ખાલી છૂટા પડવાના છે દોસ્ત
મેં લખી દીધું છે કે કોનો ગુણાકાર કોની સાથે કરવો, શું કરવું છે. જો તમે છે ને ગુણાકાર કરો ને ત્યાં યાદ રાખવાનું ખાસ, ધારો કે આવું છે ડેલ્ટા એ ના છેદમાં એ છે, એની આગળ આ નિશાની હોય ને, તો નિશાની ને પણ જોડે જોડે લેતી જવાના, સમજ્યા. નિશાની ને પણ શું કરવાની, જોડે જોડે લેતી જવાની. ઓકે, જો અહીંયા આવું થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ના છેદમાં એ, હું વધારાનું છે લીટા એ કાઢી નાખું, તમને ખ્યાલ આવે. આનો ગુણાકાર કરવાનો છે, આનો વન સાથે કર્યો, હવે આનો તમે આની સાથે કરો. જો તો પેલા પદ સાથે શું નિશાની છે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ, બીજા સાથે છે માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી, આવું છે. રેડી? યસ. હા, કેમ સુજલ બગા શું આવે છે, મોડે ઊંધી જાય ગયો તો ભાઈ, કે વરસાદ છે એટલે ઊંઘ આવે છે, એવું નથી ને? જો હવે શું કરશો, આ બે નો ગુણાકાર કરવાનો, તમારે ગુણાકાર કરશો પેલા શું થશે, માઇનસ આ પ્લસ માઇનસ શું થાય, માઇનસ માઇનસ આ લખું મે માઇનસ, પછી માઇનસ પ્લસ શું થાય, માઇનસ માઇનસ. તો પ્લસ માઇનસ પણ માઇનસ છે અને માઇનસ પ્લસ એ માઇનસ છે, તો બે વખત માઇનસ લખો એટલે કે એક વખત માઇનસ લખે ચાલે, ચાલો બંને બાજુથી આ વન ઉડી ઉડી જાય. બે કાલે આપણે આ પદ વિશે કઈ વિચારણા કરી હતી, યાદ કરો, યાદ આવે છે. શું કરી શકાય, મેં તમને શીખવાડ્યું ગઈકાલે કે ભાઈ જેમ વેલ્યુ નાની હોય એમ પાછળ તમે એનો ગુણાકાર કરશો તો એ ગુણાકાર એના કરતા પણ નાનો જાય છે. તો આ બંને પદ છે એ બંને પદ ને હું અહીંથી અવગણી દઉં, બરાબર. બંને પદ ને હું શું કરી દઉં છું, અહીંથી અવગણી દઉં છું. જો અહીંયાથી આપણે એને અવગણી દઈએ તો પાછળનું પદ છે એના બરાબર ઝીરો મૂકી દો, તો અહીંયા વચ્ચે મારી પાસે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પ્લસ ડેલ્ટા બી બાય બી પ્લસ માઇનસ ડેલ્ટા એ બાય એ, થાય આવું. હવે જો અહીંયા માઇનસ પ્લસ છે એને કેવો પ્લસ માઇનસ તમને કોઈ ફરક પડે, વેકલ નું શીખવાડ્યું હતું. આપણે આ બાદબાકી વાળી વાત કરી કે નહીં, જયારે તો બાદબાકી વાળી વાતમાં આપણે આ વાત કરી હતી ત્યારે આમ આવતું, સમજો ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી, મેં તમને લીધું આનો મતલબ શું થાય, તો કે એક વખત સરવાળો કરવાનો, એક વખત શું કરવાનો, બાદબાકી કરવાનો. તમારો જે આન્સર આવે છે એમાં મેં ગણતરીમાં લીધો, એક વખત પ્લસ પે આવતા હતા, એક વખત માઇનસ પે આવતા હતા ને, આગે ના. તો પછી આપણે એ બંને છે એને આપણે પ્લસ ઓર માઇનસ કરી નાખીએ, ચાલે ને? તો પહેલા હું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ લખી દઉં, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી લખી દઉં, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. આ બંને પદ માંથી પ્લસ ઓર માઇનસ કોમન નીકળી જાય, હા કે ના? ચલો ડેલ્ટા એ બાય એ, સોરી ડેલ્ટા એ બાય એ પ્લસ જ આવશે ખાલી, ધીરજ કેમ નહીં, માત્ર આવશે અહીંયા પ્લસ આપણી પાસે, તો પ્લસ ડેલ્ટા બી બાય બી,
અહીંયા છે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z / z. ચલો બધામાંથી પ્લસ ઓર માઈનસ કેન્સલ થઈ જાય. નો સર. તો આપણી પાસે બચશે અહીંયા ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ડેલ્ટા b ના છેદમાં b. આવું તો કઈ આવું બે કાલે અવલોકન તો અવલોકન કયું અવલોકન અવલોકન કયું અવલોકન એ માં રહેલી સાપેક્ષ ત્રુટિ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ બોલો ડેલ્ટા વી / બી એટલે શું અવલોકન બી માં અવલોકન માં રહેલી છે બી માં રહેલી સાપેક્ષ ત્રુટિ ત્રુટિ z / z ડેલ્ટા z / z z માં રહેલી સાપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ નો સરો ભાઈ ખાલી z / z પૂછો z / z એટલે શું z માં રહેલી સાપેક્ષ ત્રુટિ હવે તમે યાદ કરો ગઈકાલનું પરિણામ ગઈકાલે આપણે લખ્યું હતું ગુણાકારની અંદર યાદ આવે કે જ્યારે બે અવલોકનોનો ગુણાકાર કરવામાં આવે ત્યારે સાપેક્ષ ત્રુટિનો હંમેશા શું થાય બે અવલોકનો નો ભાગાકાર કરવામાં આવે ત્યારે સાપેક્ષ ત્રુટિનો હંમેશા શું થાય સરવાળો જ થાય છે તો ચાલો વિધાન યાદ રહેશે બંનેના સરવાળો બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર સરવાળો બાદબાકીમાં કોનો સરવાળો થાય સરવાળો બાદબાકી માં કોનો સરવાળો થાય ત્રુટીનો સરવાળો થાય કે સાપેક્ષ ત્રુટીનો સરવાળો થાય નિરપેક્ષ ત્રુટીનો ત્રુટીઓનો સરવાળો થાય બરાબર સરવાળો બાદબાકી હોય તો ત્રુટીનો શું થાય સરવાળો હવે તમારે ત્રુટી શબ્દ યાદ રાખવાનો મેં તમને એમ કીધું દાખલા તરીકે આમ લખીને આપું છું બે 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 પ્લસ ઓર માઇનસ 0.5 આમાં બે શું છે બાદબાકી કરો છો તો પણ ત્રુટી નો શું કરવાનું પણ ગુણાકાર કે ભાગાકાર કરો છો ત્યારે કોનો સરવાળો કરવાનો યાદ રહેશે ચલો ભાઈ દરેક ને સમજ માં આવતા હે કે નહીં આવતા હે આવતા હે કે થોડા થોડા આવતા હે પૂરા આવતા હે પૂરેપૂરા આવતા હે કે થોડા થોડા આવતા હે પૂરા જ આવવાના હે થોડા થોડા આવવાના હે નહીં ચાલો તો હવે વાત કરીએ આપણે ઘાતમાં રહેલી ત્રુટિ છેલ્લી ત્રુટિ બરાબર ઘાતમાં રહેલી ત્રુટિ
હાથમાં રહેલી ત્રુટિ એટલે સમજો સિમ્પલ જ છે, તમને આવડે છે. દાખલા તરીકે મારી પાસે અવલોકન છે એક જ, અવલોકન એક જ છે એ, તો આ એ અવલોકન છે ને એનો હું પોતાની પોતાની સાથે જ ગુણાકાર કરું છું. તો સમજો કે આવું લખ્યું મેં, ઝેડ બરાબર એસ ઇન્ટુ એ અથવા એ સ્ક્વેર છે આવું, તો આને આમ લખાય એ ઇન્ટુ એ. તમને પરિણામ આપ્યું છે ઝેડ બરાબર એ સ્ક્વેર, તો એ સ્ક્વેર છે એને આમ લખે એ ઇન્ટુ એ. હવે હું સીધું મને આવડે ડાયરેક્ટ આ ઝેડ બરાબર એ ઇન્ટુ એ એટલે શું કહેવાય, ગુણાકાર સરવાળો ભાગાકાર કે માત્રાકી? ગુણાકાર. તો હવે હું તમને ડાયરેક્ટ ગુણાકાર ની ત્રુટિ પૂછું તો આવડે? હા સર, બોલો. તો આમ લખવું છે મારે ડેલ્ટા ઝેડ બાય ઝેડ, શું લખાય? ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા એ બાય એ પ્લસ 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 ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ. કેટલી વખત થયું? બે વખત. ટુ ટાઈમ વખત. બે વખત થઈ ગયું, ટુ ટાઈમ્સ થઈ ગયું છે. તો 2 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર. આ તમારો આન્સર થઈ ગયો. તો મેં કઈ કર્યું નથી, ખાલી યાદ શું રાખવાનું, ઘાત વાળી વાત આવે ત્યારે કે ઘાત વાળું છે, સમજો કે ઝેડ બરાબર એ સ્ક્વેર છે, તો આને ડાયરેક્ટ આમ લખી શકાય ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર, ઘાત ને લઈ લો આગળ, તો 2 ડેલ્ટા એ બાય એ. આવડે? એક પદ લખું છું, તમે વિચારજો બરાબર. ઝેડ બરાબર એ ની એ ઘાત, બી ની બી ઘાત, છેદમાં સી અને ડી ની ડી ઘાત. સી ની કોઈ ઘાત નથી. અહીંયા મેં શું કર્યું છે, આ ગુણાકાર છે અને ભાગાકાર છે ને, પછી બોલ ભાઈ અંશ. Plus. Plus. B. 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 Delta B by B. B by B. Delta B by B. Okay. Pachu plus mat lay levi ne. Very good. Pachu superia plus mat lay le. C. C ke delta C. Delta C. Delta. જો લેક્ચર પૂરો થઈ જાય પાછું જોઈન કરજો. ડી ડી પ્લસ ડી ડેલ્ટા ડી બાય ડી. વેરી ગુડ. જો આ તમારું ફાઈનલ સમીકરણ થઈ ગયું બરાબર. કેમ મેં આવું કર્યું, છેદમાં હતું તો કેમ આવું કર્યું? આ ઉપરના બે પદ છે એનો ગુણાકાર કહેવાય, એ ગુણાકાર નીચેના પદ સાથે કેમ આવે? ગુણાકાર છે પણ નીચેના પદ સાથે કેમ છે? ભાગાકાર.